લઈને હિંમતનગરમાં મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયામાં આવતા સમાચારનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ મીડિયા સેન્ટરની મુલાકાતમાં લીધી હતી, ત્યારે ડિસ્પ્લે કરેલા માહિતીનું નિરીક્ષણ પણ કર્યું હતું. આ ઉપરાંત સાબરકાંઠા અને લોકસભાના મતદારો અને સાથે મતદાન મથક ઉપરાંત જરૂરી વિગતો પણ સરળતાથી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. 12 એપ્રિલથી ગુજરાતમાં ઉમેદવારી પત્રોની પ્રોસેસ ચાલુ થશે અને 7 મે ચૂંટણીને હાથ ધરવામાં આવશે. ચૂંટણી જાહેર થયા બાદ તુરત જ આપણે મીડિયા સેન્ટર પર કાર્યરત કરી દીધે લોકો. આજે અમે મીડિયા સેન્ટરની મુલાકાતે આવેલા છીએ. મીડિયા સેન્ટર પર સૌ પત્રકાર મિત્રો અને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને મળીને ખૂબ આનંદ થયો. આપણે જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય એ માટેના તમામ પ્રયત્નો કરશું. અમારી જિલ્લા મશીનરી અલગ અલગ બીજી બેઠકો ચાલી રહી છે. ગઈકાલે અમે 19 નોડલ ઓફિસરોની મિટિંગ પણ અમે લીધી. આવતીકાલે અમે અમારા સાથે સાથ એઆરઓ સાથે પણ લીવી બેઠક કરવાના છીએ. ટૂંક સમયમાં ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી કરવામાં આવશે. સાથે સાથે સ્ટાફ રેન્ડમાઇઝેશન કરી અને સ્ટાફની ફાળવણીની પણ કામગીરી કરવામાં આવશે. અલગ અલગ તબક્કાઓમાં જેમ જેમ કામગીરી થતી જશે એમ એમ તમામ મિત્રોને જાણકારી પણ આપવામાં આવશે. હેલ્પલાઇન નંબર ચાલુ થઈ ગયેલા છે અને આપણે સી વિજિલ કમ્પ્લેન્ટમાં પણ 10 કમ્પ્લેન્ટ આવી હતી, એ કમ્પ્લેન્ટ પણ આપણે એનો નિકાલ કરેલો છે. આપણે ડિફેન્સમેન્ટ ઓફ પ્રોપર્ટી એમાં પણ 72 કલાકની અંદર પોસ્ટર બેનર અને જે સ્ટીકર્સ હતા એ બધું ઢાંકી દેવાની કામગીરી પૂર્ણ કરી દીધેલી છે. રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર તુલસી